હેલો ફ્રેન્ડ, આજે આપણે યુનિવર્સિટી ગ્રંથમાં બોર્ડની બુક કઈ રીતે ઓનલાઈન મંગાવી ઘરે, અને આપણે જે મેગેઝિન પ્રકાશિત થાય છે બધી અલગ અલગ યોજના મેગેઝિન, પાક્ષિક મેગેઝિન, તો તે પણ તમારે કઈ રીતના ઘરે મંગાવી, તો તેના માટેની એક આ વિડીયો છે. એટલે વિડીયોને એન્ડ સુધી જોશો કે જેથી કરીને તમને બધી માહિતી મળી જાય. અહીંયા આપણે શરૂઆતમાં જોઈએ કે યુનિવર્સિટી ગ્રંથમાં બોર્ડની ગુજરાતનો ઇતિહાસ છે. આ બુક પ્રાચીન કાળની છે, આવી રીતના અલગ અલગ કાળની બુકો આવે છે, તો તે પણ આપણે કઈ રીતે મંગાવી બધી બુક, તેના વિશેની હું તમને અહીંયા ઓનલાઈન કઈ રીતે મંગાવી તેના વિશેની માહિતી આપું છું. જેમ કે સૌ પ્રથમ તમારે ગૂગલ સર્ચમાં જઈને યુનિવર્સિટી ગ્રંથની બોર્ડ કરીને લખવાનું, એટલે તેમાં તમને નીચેની લિંકમાં એક ઓનલાઈન બુક સ્ટોર કરીને લખેલું આવશે. તેમાં ઉપર તમે ક્લિક કરશો એટલે આવી રીતના ડાયલોગ બોક્સ ખુલશે, જેમાં અલગ અલગ સબ્જેક્ટ લખેલા છે. એમાં તમારે જિયોગ્રાફી, હિસ્ટ્રી, લિટરેચર, જે જે બુક તમારે મંગાવ્યું હોય તે તમે મંગાવી શકો છો. અને આ બધી બુકમાં તમારે કઈ કઈ બુક કામની છે એનું મેં પ્લેલિસ્ટ બનાવેલું છે આપણી ચેનલમાં, તો કે ત્યાં જઈને તમે જોઈ શકો છો. સૌ પ્રથમ તો અહીંયા જિયોગ્રાફીમાં હું તમને કહું કે આપણે કઈ બુક મંગાવી, તો કે આ ક્લાસ 3 વાળા માટે અને GPSCવાળા માટે બધા માટે કામની છે. કારણ કે હવે હેડ ક્લાર્કનું પેપર જોયા પછી એવું લાગે છે કે વધારે તમારે થોડી ગુજરાત વિશેની વધારે માહિતી ડીપમાં કરવાની જરૂર છે. જેમ કે આ ગુજરાતની આર્થિક અને પ્રાદેશિક ભૂગોળ છે, એમાં સારી એવી બધી ડિટેલ્સમાં માહિતી અલગ અલગ આપેલી છે ટોપિકની, જે તમારા સિલેબસમાં એ અનુસાર તમે આમાંથી કરી શકો છો. અને આ બુક મંગાવવા માટે જિયોગ્રાફીમાં જાઓ એટલે તમને આ બધી બુક મળશે. એવી રીતના હિસ્ટ્રીમાં તમને ગુજરાતનો ઇતિહાસ મળશે, અને બીજી પણ ઘણી બુકો જે છે તે તમને આમાંથી મળી જશે. સૌ પ્રથમ તો હું તમને અહીંયા જણાવી દઉં કઈ રીતે મંગાવી, તો કે તમે આ ડાયલોગ બુકમાં ખોલશો, એમાં નીચે તમે બુક ઉપર ક્લિક કરશો એટલે એડ ટુ કાર્ડ કરીને આવે છે. એડ ટુ કાર્ડમાં તમે ક્લિક કરશો એટલે સીધું તમારા અહીંયા ઉપર એક ડાયલોગ બોક્સ જેવું દેખાશે, ત્યાં તમારી એ બુક સેવ થઈ જશે. પછી એ બુકમાં તમે ક્લિક કરશો ત્યાં, એટલે ત્યાંથી તમને આવું ફ્લેટ શિપિંગ ચાર્જ, એટલે તમારો જે ચાર્જ છે, જેમ કે 2 બુકથી વધારે તમે મંગાવશો તો એનાથી વધારે ચાર્જ છે, અને એવી રીતના છે. અને ઓનલાઈન તમે બુક મંગાવશો તેમાં 25% ડિસ્કાઉન્ટ છે પ્રાઇઝ ઉપર. પછી તમારે પ્રોસેસ ટુ ચેકઆઉટમાં કરવાનું ક્લિક, એટલે તમારે જે જે છે બુક તેનું પ્રાઇસ ટોટલ થાય, અને નામ અને એડ્રેસને એવું લખવાનું ડાયલોગ બુક બધા કુલ છે. તેમાં તમારું નામ એડ્રેસ નાખી અને તમારે પ્લેસ ટુ ઓર્ડર આપશો, એટલે તમારે ભીમ એપ અથવા UPI અથવા તમારે કોઈપણ જે નેટ બેન્કિંગ યુઝ કરતા હોય તેમાંથી તમારે ચાર્જ ચૂકવવાનો રહેશે. અને અહીંયા તમને હું જણાવી દઉં કે અહીંયા ઓર્ડર નંબર, તમારો મેઇલ અને મોબાઈલ નંબર તે ખાસ વ્યવસ્થિત લખો, જેથી કરીને તમારા મેઇલમાં આખે આખો ઓર્ડર નંબર અને બધી વિગત બુકની બિલ સહિત આવશે. અને આવી રીતના તમે કોઈપણ બુક યુનિવર્સિટી ગ્રંથિમાં બોર્ડની બુક મંગાવી શકો છો. જો પણ તમને આમાં કાંઈ ન સમજાય તો કોમેન્ટ બોક્સમાં જણાવો, જેથી કરીને તમને હું તેની પણ વિશે માહિતી આપી દઈશ. આવી રીતના તમે મંગાવી શકો છો. અને હું તમને એનું એડ્રેસ આપી દઉં, તો કે પાટનગર યોજના ભવન, ગુજરાત કોલેજ પાછળ, એલિસ બ્રિજ, અમદાવાદમાં આવેલું છે. અહીંયા તમે ગૂગલમાં ખાલી યુનિવર્સિટી ગ્રંથમાં બોર્ડ લખશો તો પણ તમને બધી માહિતી મળી જશે. આ એનો મોબાઈલ નંબર છે 0792970925, આ એનો જ્યાં તમે કોન્ટેક્ટ કરીને માહિતી મેળવી શકો છો. અથવા તમે આવી રીતના આમાં ઓનલાઈન બુક યુનિવર્સિટી ગ્રંથિમાંની કેવી રીતે મંગાવી તેના માટેનું એક આ વિડીયો હતો. હું તમને બતાવી દઉં કે આ તાજેતરની હેડ ક્લાર્કની એક્ઝામ હતી તેમાં એક આ બુક છે ગુજરાતનો સાંસ્કૃતિક ઇતિહાસ, તે તમને હિસ્ટ્રીમાં જ મળી જશે. તેમાં તમને હું જણાવી દઉં કે અહીં પુષ્ટિમાર્ગનો સંપ્રદાય વિશેનો એક ક્વેશ્ચન પૂછેલો હતો, તેમાં ઉર્વરચાર્ય જવાબ આવ્યો. જો અહીંયા તમે જોઈ શકો કે આવી રીતના આ બુક પણ હવે તમારે કરવાની જરૂર છે. જે GSSBની એક્ઝામની તૈયારી કરતા હોય તેને પણ હવે આવી રીતના ડીપમાં તૈયારી થોડીક વધારી દેવાની જરૂર છે. હું તમને મેગેઝિન વિશે માહિતી મેળવી દઉં. અહીંયા હું તમને પહેલાં થોડીક બુક બતાવી દઉં યુનિવર્સિટી ગ્રંથમાં બોર્ડની, જેમ કે જાહેર વિવડ જે તાજેતર બિનસિસ્ટિવલ ક્લાર્ક આવવાની છે તો તેના માટેની એક આ કામની બુક છે. પછી વ્યાકરણની તૈયારી કરતા હોય GPSCવાળા તો તેના માટે પણ એક આ સારી એવી બુક છે. આવી રીતના અલગ અલગ તમને હું અહીંયા બુક બતાવી દઉં, જેમ કે અહીંયા ભાગ 2 છે, આવી રીતના ભાગ 1 પણ છે. આવી રીતના પ્રાચીન ભારતની અલગથી બુક છે, આવી રીતના મધ્યમ ભારતની એક બુક છે, અને સૌરાષ્ટ્રના પ્રસિદ્ધ રજવાડાઓ જેમાં ઘણા 2-3 ક્વેશ્ચન હેડ ક્લાર્કમાં પણ પૂછાયેલા હતા. આવી રીતનાની બધી યુનિવર્સિટી ગ્રંથમાં બોર્ડની બુક છે, જે તમને હિસ્ટ્રીના ડાયલોગ બુક્સમાં બધી બુક તમને મળી રહેશે. ત્યાં જઈને તમે ઓનલાઈન પરચેસ કરી શકો છો. હું તમને મેગેઝિન કઈ રીતે મંગાવવું તે પણ તમને અહીંયા બતાવી દઉં. જેમ કે શરૂઆતમાં આ ગુજરાત પાક્ષિક તમારે કઈ રીતે મંગાવવું, તો કોઈપણ કોમ્પ્યુટરાઇઝ પોસ્ટ ઓફિસમાં જઈને તમે એમ કહેશો કે મારે ગુજરાત પાક્ષિકનું લવાજમ ભરવું છે, એટલે 1 વર્ષના લવાજમનો ચાર્જ 50 રૂપિયા છે, અને પોસ્ટ ઓફિસનો ચાર્જ અલગથી એટલે 56 રૂપિયા જેવો ચાર્જ થાય છે. એટલે તમને આ પાક્ષિક મેગેઝિન દર બીજા મહિનેથી તમારે પ્રકાશિત થવાની, તમારા એડ્રેસ ઉપર આવવાની જરૂર થઈ જશે. આવી રીતના તમે ગુજરાત પાક્ષિક મંગાવી શકો છો. બીજી યોજના મેગેઝિન વિશે હું તમને જણાવી દઉં, જેમ કે યોજના મેગેઝિન કઈ રીતે મંગાવી તમે ઓનલાઈન ઘરે, જો નજીકમાં બુક સ્ટોરમાં હોય તો આ મળતી હોય તો વધારે સારું. બાકી ઓનલાઈન તમે અહીંયા રજિસ્ટર્ડ પોસ્ટ ઓફિસમાં 434 રૂપિયાનો સર્વિસ ચાર્જ છે 1 વર્ષનો તમારા ઘરે મંગાવવાનો. આ 3 સાઇટ આપેલી છે yojana.government.in ઉપરથી તમે આ મેગેઝિન મંગાવી શકો છો. એવી રીતના બીજી પણ 6 સાઇટ છે જે તમે અહીંયા
જોઈ શકો છો, આવી રીતના તમે એ પણ મગાવી શકો છો. બીજી આર્ટ્સ અંકલ અને જેસીપીસીની તૈયારી કરતા હોય એના માટે ઇકોનોમીનો સારો એવો ટોપિક આમાં બધાય કવર થતા હોય છે, તો તેનું પણ હું તમને બતાવી દઉં કઈ રીતના તમારે મગાવ્યું. અહીંયા તમે જોઈ શકો આ એડ્રેસ તમારે લખવાનું છે, જેમાં તમારે પોસ્ટ ઓફિસમાં જઈને તમારે એમ કહેવાનું છે કે લવાજમ મની ઓર્ડરથી મારે ભરવાનું છે, 180 રૂપિયાના વ્યક્તિઓ માટેનું છે. એટલે તમને આ એડ્રેસ તમારે એક બાજુ ફિલઅપ કરવાનું છે, બીજી બાજુ તમારે એડ્રેસને મોબાઈલ નંબરને ફિલઅપ કરવાનું રહેશે. આવી રીતના તમે લવાજમ મની ઓર્ડરથી ભરવું એવી રીતના ખાસ કહેવાનું એને, જેથી કરીને તમારું અહીંયા મેગેઝિનનું પૈસા ચાર્જ થઈ જાય, 180 રૂપિયાનો સર્વિસ ચાર્જ છે. આવી રીતના તમે અર્શંકર મેગેઝિન પણ મગાવી શકો છો, જે જીપીસીની તૈયારી કરતા હોય એના માટે ખાસ એક મહત્ત્વની છે. અને બાકી જો તમારે વર્લ્ડ ઇનબોક્સની તમે કોઈ પણ બુક સ્ટોરી તમને મળી જશે, તો તમે કોઈ પણ પ્રકાશનની કરંટ અફેરની બુક વાંચી શકો છો. આ સારી એવી બુક આવે છે, એમાં થોડીક ડીપમાં માહિતી આપેલી હોય છે. આવી રીતના આ બધી બુક વિશેની માહિતી હતી. જો તમને વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરવા વિનંતી, ચેનલમાં નવો હોય તો સબસ્ક્રાઈબ કરી આપજો. અને ખાસ એક વિનંતી, આ કોઈ બુકનો પ્રચાર કરવા માટે અથવા કોઈ પણ પ્રકાશનનું એના માટેનું નથી, આ બધા વિદ્યાર્થી મિત્રોને જાણકારી મળે તેના માટેના વિડીયો છે. થેન્ક યુ.